સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. અમે જપીએ તિહારો જાપ, અખંડ તારા દીવડા બળે, માત પરગટ સો આપો આપ, જે કરથી જાલિયું માડી તે અમારી યારદ આંગળિયું, હવે મેલીશ નહીં માં હજી પાપા છે પગલિયું, તો અંદ લંપટ નફટ સોરુ બને યન માત છોડે નહીં તો ય માયા, તાર ખોળ લેખે લીગા બાળ ને માવડે ગાજ તર સોડ માં જોગ માયા,
जिन पेट धारी दिव्य काया जोग माया जन्मती होती ए दमती शकल पर ताप ते पग जगत सौ नमती हती तेरी खमकार करती खोड़ली ना गुण पत्थर गा तारिया अनमोल गा गा यम तनाई देवी दिवस क्या जा तारिया उजला वाली सधुबा पल बूट बलड़ बेचरा सोराड कुल मा देव सापल कान खावज कर दरिया तेरी सुनी साध आवड मात नायन रविराज पण थंभीरिया अनमोल गा गा गम तनाई देवी दिवस क्या जा तारिया नव लाख दल लई सड़ो नव गण तेरी प्रबल चारण पहुंचियो ए वर मांडवो दर धार वरूडे खात खायर हो गया तेरी कलमान जल मां पाड़ केड़ा माड़ी लोड दल हम जी गया अनमोल गा गा गम तनाई देवी दिवस क्या जाता रिया देवी दिवस क्या जाता सामला
माता પરમ પૂજ્ય સંત શિરોમણી અર્જુનનાથ બાપુના સાનિધ્યમાં એક ભાગવત નો યજ્ઞ ચાલી રહ્યો, એમાં આજનો આ સાંસ્કૃતિક કાર્યક્રમ. તો આજની શરૂઆત જે કઈ કલાકારો આવ્યા છે એમનો ટૂંકો પરિચય આપી દઈ. રાજા મામા, આપણે તો અહીં બધા ગોફણીઓ ઘા કરીને ફળિયામ પડે. તો ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ થી માંડી વિદેશની ધરતી સુધી જેમનું નામ ગાવું હેલું છે, પણ લખવું અઘરી વાતો છે. જેમના ગીતો, જેમના ભજનો સાહેબ, જેમને જે વાતો લખી છે, જે કઈ ગીતો લખ્યા છે, જે કઈ લોકગીતો લખ્યા છે, એવા રાહડા લખ્યા છે, એના ઉપરથી પણ ઘણા બધા કલાકારોના નામ થયા છે. અને અમારા સમાજનું ગૌરવ છે બહુ ટૂંક સમયમાં જેમણે જબરું નામ મેળવ્યું છે એવા લીલાપાણી નેસ હાલ જુનાગઢ રહે છે એવા રાજભા ગઢવી આજના કાર્યક્રમમાં એમને આપણે તાલીઓથી વધાવી. પછી કોયલને કાક વાને વર્તાયની જીભડીએ દીધો જવાબ, હાચો હરઠિયો ભણે બહુ સારું ગળું છે, કોયલને હરમાવ મીઠો કંઠ છે. ગઈ નવરાત્રિમાં, જોકે બે વર્ષ આગલી નવરાત્રિમાં પણ દાંડેરી ગૌરાવતા બેન હેતલબેન ડાકિયાદના કાર્યક્રમમાં એમણે પણ આપણે તાલીઓથી વધાવી. સાજિંદા મિત્રો અમારે પંકજ બાપુ તબલા પર, એમને તાલીઓથી વધાવજો. એમની બાજુમાં અતુલ બાપુ, બેંજા પર મુકેશભાઈ મકવાણા અને બે મજીરાના માણીગર અમારે કાળુભાઈ મહેશભાઈ ગઢવી. અમે થોડો થોડો ધંધો બદલાયો છે. અને આજના કાર્યક્રમની શરૂઆત ગણપતિની વંદનાથી, પણ મને એવું કહેવામાં નથી આવ્યું, પણ છતાંય કહું એટલા માટે કે એવા એક સંત શિરોમણી અર્જુનનાથ બાપુના સાનિધ્યમાં આપ જે કંઈ આનંદ કરી રહ્યા છે અને ભાગવતનો યજ્ઞ છે, બહુ સારા વક્તા બાજુના ગામના ઉમરેઠીથી ડૉક્ટર માધવ પ્રસાદ મહેતા બહુ સારું કથાનું પાન કરાવે છે. અને એમાંય માધવને યાદ કરતા છે, કૃષ્ણ જન્મે જેલમાં અને કામ મુક્તિ દેવાના કર્યા છે. જ્યાં વખતે મેં કીધેલું પ્રમદી, અમે તો બે દી પેલા એમાં હતા ને, હજી કદાચ લગભગ હજી પણ એમ, કારણ કે આ બધું ઘરનું છે એટલા માટે નજીક છે, કે અમે એમાં આમંત્રણ ની વાત જોવાની ન હોય, પણ ભીખા મમાન કાના મમાન કે આવો તો જ થાય એમ. એટલે આજના કાર્યક્રમે પસેડી હલવાણી એમ સીધું કહી દઉં, એમ એક આયર ને ગઢવી મામા બે જતા હતા ને, એમાં શેઠ જોઈ ગયો વાણિયો, કે તમે બે મામો ભાણે જાઓ છો ક્યાં? તો કે અમે રખડવા જઈએ છીએ. એ કે તો મને લઈ જાઓ, તો હાલો ને, પણ કે અમારું નક્કી નહીં એમ, કારણ કે તમારી પાડોમાં રહી ન શકતો હોય, ભેગો હાલે તો ભૂગા નીકળી જાય ને.
એ વાણીએ કીધું મને લેતા જાઓ, તો બે જતા હતા એમાં આખું ગામ આમ ધીંગાણ આમ જતું હતું. ત્રણે જણા કે તમે જાઓ છો ક્યાં? તો કે દુશ્મનો અમારી ગાયું વાળી ગયા છે એટલા માટે. એ કે તો અમે વાળી આવી તો હવે આપણી કાઠિયાવાડી ભાષા છે એ કે રોટલાનું કામ છે કે ટપાકાનું? ગામ વાળા કે ભાઈ રોટલાનું કામ છે, ટપાકાનું શું કામ છે આપણે? એ કે તો જવા દો, ગાયું તો એ વાળી આવશે એમ. તો હા, ત્રણે જણા ગયા હા, હું આખું ગામ ત્રણેય મારી નાખ્યા, ગઢવીને વાણિયાને અને આયરને, ત્રણેયનો ઢાળીઓ કરી નાખ્યો. પછી ત્રણેયનો પરિવાર હારા શાસ્ત્રીમાં જોવારા જોહળાવવા ગયા. એ કે આ દિશામાં ત્રણેયના બાપા મરી ગયા છે, પણ હવે પાળિયા ઊભા કરીને જોવારો, બાકી પછી બીજો મેળ ન પડી જડે નહીં. હવે ટૂંકમાં વાત કરું, ત્રણેયના પાળિયા ઊભા કર્યા, એક બાજુ આયરનો છે, એક બાજુ ગઢવીનો પાળિયો, વચમાં વાણિયાનો પાળિયો, ત્રણેયની ખાંભી ઊભી કરી. એમાં ત્રણેયનો પરિવાર સોખા જોવારવા આવે છે એટલે લાભ પાસેમના દિવસે ત્રણેય પરિવાર ભેગો થાય એટલે કુટુંબનો નાતો થઈ ગયો. 12 મહિને એક જગ્યાએ રોજ ભેગો થવાનું હોય, લાભ પાસેમના દિવસે 12 મહિને એકવાર ભેગા થાય, એ સગાવાલા જેવો સંબંધ થઈ ગયો. પણ વાણિયાના પરિવારને એક જ વર્ષ 2 મહિના મોડું થયું અને પાળિયો રડતો હતો, પાળિયાની આંખમાંથી આહુડા મીડા પડવા લે. વાણિયાના જે દીકરા હતા એને કીધું કે અમે 5-5 વર્ષથી જુવારી છીએ, તમને વાંધો હું છે? પાળીએ જવાબ દીધો કે મને અહીંથી ઉપાડીને દરિયામાં નાખી જાવ, તમને હો પેઢીએ નડું મને કહેજો. અરે કે પણ તમને વાંધો હું? તો કે મને અગરબત્તી ન વાતા, ક્યાંય જોવડાવામ જો હું નડું એવું આવે તો મને કહેજો. એ કે પણ વાંધો હું છે? કે દિયાખો ગઢવી છે ને દુહા જ બોલે છે. એ કે પણ ગઢવી બોલે ને દુહા બોલે માં તમને શું છે? એ કે રાતે આયરનો બાપો એમ કહે છે, પગું દબાવો ભાઈ, મારે જીવતે તો હોક નતું પણ મરે નહીં. હા, પણ કૃષ્ણ ગમે બહુ સાહેબ. એટલે આજના કાર્યક્રમની શરૂઆત બેનને કહું, ગણપતિની વંદના પછી એમને આનંદ આવે એવા કઈ ભાગવત કૃષ્ણ ભગવાનના ગીતો છે. આપણે જે કઈ ફરમાઈ શકીએ છીએ એટલી, એટલે આપણી સમક્ષ રજૂ થાય હેતલબેન ડાકે. અમને જોરદાર ચાલુથી વધાવી લ્યો હેતલબેન ડાકે. બોલે સદગુરુ મહારાજ કી, બોલે પરબના વીર ને, બાલકૃષ્ણ કનૈયા લાલ કી, આશાપુર મત કી, સર્વ સંત મહાદેવ, બોલે મોગલ માત કી, હરિયો પ્રેમ છે, બોલીએ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ, જીવ માં સરસ્વતી એ માં ગણપત દીજો એમ, બજરંગી મહાબલી દીજો, મોહ સદગુરુ દીજો એમ, બજરંગ મહાબલી દીજો, મોહ સદગુરુ દીજો શબ્દ ઉચ્ચારણ સરસ્વતી એ મામતી આપ જય માં, એમ ભૂલિયા અક્ષર એમને બતાવજે, એ માડી ગુણ લગાવ દીને
સતગુરુ ના ચરણે નમો અરે માંગુ પ્રેમ પ્રસાદ એમ દયા કરી ગણેશ ભગવાને જાય
આહિર ની છે દીકરી એ જેને મારા માથે નામ આહિર કુડ ની દીકરી એ જેને મારા માથે નામ એને હરી ને હારે લગ્ન લાગી બચ્યા છે તારા તામડિયા ની હારે લગ્ન લાગી બચ્યા છે હવે તો નટવર નાનો જલ્દી જાયો
તેને રજૂ કર્યા. બીજી વાત, આસિદ્રા ગામે એક ભાગવત નો યજ્ઞ ચાલી રહ્યો છે, એમાં જુનાગઢ ઝાંઝરડાથી રાજભારતી બાપુ પધારે છે. આપણે એમને તાલીઓથી વધાવેલી પૂજ્ય બાપુની હાજરી, એમનું સેવકગણ એ બધા આવ્યા છે. બાપુ આ પ્રોગ્રામ બીજો પ્રમદી અમે કર્યો હતો અહીંયા, એટલે મારું ગામ આ નજીકમાં છે. આ રાજાભાઈ આવ્યા એને બધા આ બધા એમ કે છે લીલા પાણીવાળા, પછી મેં ફેરવી નાખ્યું અમે હુકા પાણીવાળા, કારણ કે નામ એક થઈ જાય એટલે મેં તો લીલું હુકું રાખો. જયપુરથી અમારા દિનેશ મામા એમનું મિત્ર મંડળ બધાએ આજના કાર્યક્રમની શરૂઆત ગણેશની વંદનાથી થઈ, કારણ કે સર્પનો દુશ્મન ગરુડ, ગરુડના પિતા વિષ્ણુ, વિષ્ણુના પત્ની લક્ષ્મી, લક્ષ્મીના પિતા સાગર, સાગરને બાંધનાર રામ, રામના પત્ની જાનકી, જાનકી હણકનાર રાવણ, રાવણનો પુત્ર મેઘનાથ, મેઘનાથને મારનાર લક્ષ્મણ, લક્ષ્મણ પાંદરે હનુમાન, હનુમાન જેને ધજામાં અર્જુન, અર્જુનનો મિત્ર કૃષ્ણ, કૃષ્ણ પુત્ર પ્રદ્યુમન, પ્રદ્યુમન દીકરો અનિરુદ્ધ, અનિરુદ્ધની પત્ની ઓખા, ઓખાના પિતા બાણાસુર, બાણાસુર જેની ભક્તિ ભગવાન શિવ, શિવના પત્ની પાર્વતી, પાર્વતીના પિતા હિમાલય,